विषय गुजराती पाठ बार बार नरेंद्र एमां आपणे भाग एक लईशुं बाळको दरेक बाळको चोपड़ी काढशे एमां पाठ बार काढो आपणे थोड़ू समझिए मारी साथे साथे चोपड़ी में ध्यान राखजो हूँ काढे बाळको चोपड़ी पाना नंबर 63 ऊपर छे जुओ बाळको पाठ बार छे बाळ नरेंद्र एना लेखक छे डॉक्टर कन्हैयालाल भट्ट बराबर हवे चोपड़ी में ध्यान आपजो हने हाँ चलो हवे जुओ तारकना घरना आंगणा में तारक अने नरेंद्र रमे छे आ बने बाळको एना पोताना घरना आंगणा में रमे छे बाळको जो हवे एमां छे पेलो नरेंद्र आवे छे नरेंद्र कहे छे तारा फळियानुं आ झाड मने खूब ज गमे छे तारक कहे छे चाल आपणे त्यां रमीए पछी तारके नरेंद्र ने कीधुं के चाल तने आ झाड गमे छे ने तो आपणे त्यां रमीए तारक कहे छे झाड तो मने पण बहु ज गमे छे मारा दादाजी कहता हता के वृक्षों हवाने स्वच्छ राखे छे नरेंद्र कहे छे एकदम साची बात छे नरेंद्रए तारक ने कीधुं तारी एकदम साची बात छे वृक्षों वरसादमां वरसाद लावामां पण मददरूप थाय छे जो बाळको वृक्षों छे ने ए वरसाद लावे छे हवाने शुद्ध राखे छे आ बधी मदद वृक्षों आपणने करे छे अने पंखीओने आश्रय पण आपे छे पंखीओने रहेवा माटे आश्रय पण आपे छे पंखीओ वृक्षों ऊपर माळा बनावे छे ने हां हवे जो तारक शुं कहे छे अने आ वृक्षों तड़कामां छायो पण आपे छे बोलो આપણને તડકામાં સરસ મજાનું છાંયો આપે છે આપણે રમીને થાકી જઈએ ને પછી આપણને તડકો લાગે ને તો આપણે છાયામાં બેસી જઈએ છીએ ને હં ચાલો હવે નરેન્દ્ર શું કહે છે તારક તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છો નરેન્દ્ર તારકને પૂછે છે તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે તારક શું કહે છે ના હો મને બીક લાગે તારકે કીધું મને તો બહુ બીક લાગે છે ઓ હું વૃક્ષ ઉપર ચડ્યો નથી નરેન્દ્ર કહે છે અરે એમાં ડરવાનું શું હોય નરેન્દ્ર તો એકદમ નીડર બાળક હતો એણે કીધું એમાં શું ડરવાનું હોય જો હું આ વૃક્ષ ઉપર ચડું છું એણે કીધું જો હું આ વૃક્ષ ઉપર ચડું કેવી રીતે ચડાય એ તો બરાબર ધ્યાન રાખજે નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગ્યો તારક નીચે ઊભો રહીને જુએ છે તારકે નીચે ઊભા રહીને જોયું કે કેવી રીતે ચડે છે એ જુઓ થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે થોડીક વારમાં તો નરેન્દ્ર ફટાફટ વૃક્ષ ઉપર ચડી ગયો બાળકો તમને વૃક્ષ ઉપર ચડવું ગમે છે ને હં ડરવાનું નહીં હો કોઈથી અને ડાળી હિંચકા ખાય છે અને ડાળી પકડી બરાબર ડાળી પકડી અને એ તો હિંચકા ખાવા લાગ્યો બાળકો આપણા સ્કૂલનો વડલો છે ને એ વડલાની વડવાઈ પકડીને તમે પણ કેવા હિંચકા ખાતા હતા ને હં આવી જા પછી પેલા નરેન્દ્રે તારકને કીધું તારક આવી જા ઉપર તને પણ મજા આવશે હિંચકા ખાવાની ખૂબ જ મજા આવે છે પછી તારક બીક કાઢી નાખી એણે ડર કાઢી નાખ્યો અને એ તો હિંચકા ખાવા લાગ્યો તારક પણ મને બીક લાગે છે નરેન્દ્ર તારક ઉપર ચડતો હતો ને તો એણે કીધું પણ મને બીક લાગે છે ઓ નરેન્દ્ર નરેન્દ્ર કહે એમાં તે વળી શું બીવાનું નરેન્દ્રએ કીધું
એમાં શું બીવાનું? મારી માતા શું કહેતા હતા તને ખબર છે? કે મારી માતા, માતા એટલે મમ્મી, એ શું કહેતા હતા તને ખબર છે? જીવનમાં નિડર બનો. એને એમ કીધું કે જીવનમાં નિડર બનવાનું, ડરપોક નહીં, ડરવાનું નહીં, એકદમ આમ નિડર બનવાનું એમ. તારક કહે, સાચી વાત છે હો તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું. પછી તો એને હિંમત આવી બરાબરની. એણે કીધું તારી વાત સાચી છે, ચાલ હું પણ ઉપર ચડું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે. તારકે પ્રયત્ન શરૂ કર્યો છે વૃક્ષ ઉપર ચડવાનો. એટલામાં તારકના દાદા આવી જાય છે. એટલા એ ચડતો હતો ને, પ્રયત્ન કરતો હતો, ત્યાં એમના દાદા આવી ગયા. હવે દાદા શું કહે છે સાંભળો. અને દાદા, અરે શું કરે છે તારક? એને તારકને કીધું, અરે શું કરે છે તું? ઝાડ પર ચડે છે, પડી જઈશ તું. દાદાએ કીધું, તું ઝાડ પર ચડે છો, પડી જઈશ તું. તો બાળકો પાનું ફેરવો, પાછું પાના નંબર 64 ઉપર જુઓ. હવે તારક કહે છે, નહીં પડું દાદાજી. તારકે દાદાજીને કીધું, હું નહીં પડું, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર ઉપર ચડીને હિંચકા ખાય છે, કે જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર છે ને એવું ઉપર ચડીને હિંચકા ખાય છે. દાદાજી કહે, નરેન્દ્ર? અરે નરેન્દ્ર આવ્યો છે કે? હા, પેલો તોફાની ને. જુઓ નરેન્દ્ર છે ને એ તોફાનીમાં ગણાનો બાળકો, બોલો પેલો નરેન્દ્ર, તોફાની નરેન્દ્ર. દત્ત બાબાનું, દત્ત બાબુનો દીકરો ને, આ દત્ત બાબુનો દીકરો ને કે? તું વળી એના રવાડે ક્યાં ચડે છે? દાદાજીએ કીધું, એ તો બહુ તોફાની છે દત્ત બાબુનો દીકરો, તું એના રવાડે ક્યાં ચડ્યો છો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે. એ તો બહુ તોફાની છે કે વડના વાંદરા ઉતારે ને એવો તોફાની છે. એ છોકરા નીચે ઉતર. પછી દાદાજી તો પેલા નરેન્દ્રને ખીજાવવા માંડ્યા, એ છોકરા નીચે ઉતર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. નરેન્દ્રએ તો ડાળી પકડી અને ધીમે રહી અને નીચે કૂદ્યો છે. હવે નરેન્દ્ર કહે છે દાદાજીને, દાદાજી પ્રણામ. જો એણે દાદાજીને તોય પ્રણામ કર્યા. પછી કીધું છે, દાદાજી શું કહે છે? સુખી રહે. દાદાજીએ એને આશીર્વાદ આપ્યા છે માથે હાથ મૂકીને, સુખી રહે દીકરા. પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? એણે કીધું, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો કે છે? પછી નરેન્દ્રએ દાદાજીને જવાબ આપ્યો, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. નરેન્દ્રએ કીધું, દાદાજી ઝાડ ઉપર ચડી અને ડાળી પકડી અને મેં તો એવા સરસ હિંચકા ખાધા, મને બહુ મજા આવી ગઈ એટલે હું ઝાડ ઉપર ચડ્યો. પછી કહે છે દાદાજી કહે છે, સારું પણ હવે ન ચડતો. દાદાજીએ કીધું, સારું એક વખત ભલે ચડ્યો, હવે ચડતો નહીં. નરેન્દ્ર કહે, કેમ દાદાજી? નરેન્દ્રએ કીધું, કેમ દાદાજી? કે ઉપર કેમ નહીં ચડવાનું? પછી દાદાજી કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે. દાદાજીએ એને ડરાવવા માટે, બીવડાવવા માટે કીધું, જો આ ઝાડ ઉપર છે ને રાક્ષસ રહે છે, એના ઉપર તું ચડતો નહીં. અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે. એણે કીધું, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે ને એ નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે એટલે તું ઉપર ચડતો નહીં. એવી રીતે ડરાવ્યો નરેન્દ્રને દાદાજીએ. સમજ્યો, હવેથી આ ઝાડ ઉપર ન ચડતો. હવેથી કીધું છે કે આ ઝાડ ઉપર ચડતો નહીં, જાઓ બીજે ક્યાંક રમો. દાદાજીએ કીધું, આ ઝાડ આગળથી આગા વયા જાઓ, બીજે રમો, નીચે નીચે જ રમજો.
नरेंद्र कहे, पण दादाजी तमे अत्यारे कई बाजू जवा निकळ्या छो? नरेंद्र पूछी लीधु दादा ने, दादा हवे तमे कई बाजू जवा निकळ्या छो? आ हाथ में पुस्तक नु शेनू छे? आ तमारा हाथ में पुस्तक छे ने के दादा? ईशानु पुस्तक छे के? पछी दादाजीए कीधु, अरे शिव शिव शिव। एने कीधु, अरे शिव शिव शिव, शिव एटले भगवान भोलानाथ महादेव। के छे आ तमारी वातों में मारे मंदिर जवानु मोडू थी गयु। आ तमारी वातों में रह्यो ने हूँ, त्या मारे मंदिरे जवानु मोडू थी गयु। नरेंद्र कहे, दादाजी अत्यारे मंदिरे? एने कीधु, दादाजी अत्यारे मंदिरे जवानु तमारे के छे? दादाजी कहे, हाँ सवार अने सांज मंदिरे जई ईश्वर स्मरण करवो जोईए। दादाए कीधु, आपणे सवारे अने सांजे मंदिरे जई अने ईश्वर स्मरण एटले के भगवाननुं नाम लेवुं जोईए। भगवाननुं नाम सवारे ने सांजे तो आपणे लेवुं जोईए, समझ्यो? दादाजी जाय छे। नरेंद्र फरी वृक्ष ઉપર ચડવા લાગ્યો। દાદાજી વયા ગયા ને એટલે નરેન્દ્ર ફરી પાછો વૃક્ષ ઉપર ચડી ગયો। તારક મૂંઝાય છે, તારક મૂંઝાઈ ગયો છે। તારક, અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? તારકે કીધું, અરે નરેન્દ્ર તું ફરી વખત ઝાડ ઉપર ચડવા માંડ્યો? નરેન્દ્ર કહે, હા એમાં શું વાંધો છે? એમાં શું ફરી વખત ઝાડ ઉપર ચડીએ? તારક કહે, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે। તારકે કીધું કે, અરે નરેન્દ્ર દાદાજી કહી ગયા આ ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી લાગતી? હે નરેન્દ્ર આ દાદાજી કહી ગયા તને તો રાક્ષસની એ બીક નથી લાગતી? નરેન્દ્ર કહે, અરે તારક દાદાજી તો આપણને ઝાડ ઉપર ન ચડીએ ને એટલે કહેતા હતા। નરેન્દ્ર કે, આપણે ઝાડ ઉપર ચડીએ નહીં ને એટલે દાદાજી આપણને ડરાવતા હતા, બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે, બાકી કે ઝાડ ઉપર કાંઈ રાક્ષસ રહે? દાદાજી તો આપણને ડરાવે છે। નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાવા લાગ્યો, ફરી પાછો હિંચકા ખાવા માંડ્યો એ તો। થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે। થોડીક વાર થઈ ત્યાં તારક એ ઉપર ચડી ગયો ઝાડ ઉપર, ડાળ પકડી અને હિંચકા ખાવા લાગ્યો। બેઉ મિત્રો ગયા, બે મિત્રો ઝાડ ઉપર ચડી ગયા। અમે ના ડરીએ કોઈ આફતથી, કોઈ પણ આફત આવજો। બે મિત્રો ઝાડ ઉપર ચડી અને ગીત ગાવા લાગ્યા છે બાળકો। અમે ના ડરીએ કોઈ આફતથી, કોઈ પણ મુશ્કેલી આવી હોય ને તો અમે ડરીએ નહીં કે છે। વન વૃક્ષોમાં રહીએ રે, વન વૃક્ષોમાં એટલે આખું વૃક્ષોનું વન હોય ને તો એમાં અમે રહીએ તો અમે ડરીએ નહીં કે છે। રંગબેરંગી ફૂલો થઈએ, અમે તો રંગબેરંગી ફૂલો જેવા થઈ જઈએ પણ અમે ડરીએ નહીં। ડાળ ડાળ પર ઝૂલીએ, ડાળો પકડી અને અમે તો હિંચકા ખાઈએ, ઝૂલીએ એટલે હિંચકા ખાઈએ પણ અમે ડરીએ નહીં। બરાબર બાળકો, આપણે અહીંયા અડધો પાઠ સમજીએ છીએ, અડધો પાઠ પછી ફરી વિડીયોમાં સમજીશું, બરાબર ને બાળકો? ચાલો આવજો।